સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક છૂટો છવાયો વરસાદ વરસ્યો છે, જેથી ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી તથા પાક વીમો ન મળતા લાઠીમાં ગ્રામ સેવકોએ રેલી યોજી પર પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું, જ્યારે ભાટિયામાં ખેડૂતોએ જામ કલ્યાણપુર તાલુકાને અછતગ્રસ્ત જાહેર ન કરતા ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. રાજ્ય સરકારે જે 125 મિલીમીટર કરતાં ઓછો વરસાદ પડ્યો છે એને માપદંડ 125 મિલીમીટરને લીધો છે. જે 16 તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કર્યા એમાં રાજ્ય સરકારે નક્કી કરેલા 125 મિલીમીટરના માપદંડને રાજ્ય સરકારે જ તોડ્યો છે. કારણ કે જે 16 તાલુકાઓ ડિક્લેર કર્યા છે એમાંથી 3 તાલુકા એવા છે કે જેમાં 125 મિલીમીટર કરતાં વધારે વરસાદ પડ્યો છે. અને બીજું, અછતગ્રસ્તની જે મૂળ બાબતો છે એમાં છેલ્લા 30 વર્ષનો સરેરાશ વરસાદ લેવાનો હોય અને એની ચાલુ વર્ષે કેટલો વરસાદ પડ્યો છે એની ટકાવારી નક્કી કરવાની હોય, તો એ મુજબ જો જોઈએ તો કલ્યાણપુર તાલુકામાં માત્ર 21% જ વરસાદ પડ્યો છે અને રાજ્ય સરકારે 16 જે તાલુકાઓ જાહેર કર્યા છે એમાંથી 8 તાલુકા એવા છે કે જ્યાં 21.35% કરતાં વધારે વરસાદ પડ્યો છે. 64% છે, 58% છે, 45% છે, 30% છે, 25% છે એવા તાલુકાઓને અછતગ્રસ્ત સરકારે જાહેર કર્યા છે. માત્ર 21.35% જ્યાં વરસાદ પડ્યો છે એવા તાલુકાને અછતગ્રસ્ત રાજ્ય સરકારે જાહેર કર્યો નથી. ત્યારે રાજ્ય સરકારને એક સવાલ છે કે શું કલ્યાણપુર તાલુકો પાકિસ્તાનમાં છે? એ ગુજરાતમાં નથી, ગુજરાતનું અભિન્ન અંગ નથી. જો 16 તાલુકાઓને તમે અછતગ્રસ્ત જાહેર કરી શકતા હો તો કલ્યાણપુર તાલુકાને શા માટે અછતગ્રસ્ત જાહેર ન કર્યો? અમને લાગે છે કે ક્યાંક રાજ્ય સરકાર કુંભકર્ણની નિંદ્રામાં સૂતી છે, એટલે એને જગાડવા માટે, એને ઢંઢોળવા માટે આજે અમે ઢોલ નગારા અને થાળીઓ વગાડી અને રાજ્ય સરકારને કુંભકર્ણની નિંદ્રામાંથી તાત્કાલિક ઉઠાડી અને કલ્યાણપુર તાલુકાને તાત્કાલિક અછતગ્રસ્ત જાહેર કરવામાં આવે તેવી માંગ સાથે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું હતું. જય હિન્દ, જય જવાન.